एकलव्य विद्या संकुल। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे पाठ्यपुस्तकमांथी पाठ भणी गया, हवे तेनो स्वाध्याय जोईशुं। पाठ पांच, घर एक शाळा। प्रश्न एक, नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने तेना क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। पहेलो प्रश्न, कुટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે? એટલે કે આપણા કુટુંબમાં કઈ જોડી હોય છે ઘરે? તો મમ્મી પપ્પા। પ્રશ્ન બે, પપ્પાના પપ્પાને શું કહેવાય? આપણા પપ્પા હોય એમના પપ્પા એ આપણા શું થાય? તો દાદા। ત્રણ, મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈ એ આપણા શું થાય? મામા। પ્રશ્ન ચાર, તમારા પપ્પાના બહેન તમારે શું થાય? પપ્પાના બહેન છે એ આપણે શું થાય છે? ફોઈ। પ્રશ્ન પાંચ, આપણે કુટુંબમાં કોનું સન્માન કોને સન્માન આપીએ છીએ? આપણે કુટુંબમાં કોને સન્માનથી એટલે કે માનથી બોલાવીએ છીએ? દાદા અને દાદીને। પ્રશ્ન છ, સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે? આપણે જોયું પાઠ્યપુસ્તકમાં કે સલમાનનો પરિવાર છે એ કયો ધંધો કરે છે? તો ધોબી કામ। સાતમો પ્રશ્ન, કુટુંબમાંથી બાળકોને કઈ ભાવના શીખવા મળે છે? કુટુંબમાંથી બાળકોને કઈ ભાવના શીખવા મળે છે? આદર કરવાની। પ્રશ્ન બે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેનના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે। આ બધાનો આ સમૂહને શું કહેવાય? સમૂહ જીવનને શું કહેવાય છે? તો પરિવાર એટલે કે કુટુંબ। બે, મમ્મીના બહેનને ખાલી જગ્યા કહેવાય? આપણા મમ્મી છે એમના બહેન આપણે શું થાય? માસી। ત્રણ, સલમાનના કાકાએ કુટુંબના બાળકોને ખાલી જગ્યા ચલાવતા શીખવ્યું। સલમાનના કાકા છે એમને એમના કુટુંબના બાળકોને શું ચલાવતા શીખવ્યું છે? સાયકલ। ચાર, જૂતા બહાર ઉતારીને આવવું એ ખાલી જગ્યાના ઘરનો રિવાજ છે। આપણે જોયું પાઠમાં કે ચપ્પલ બહાર ઘરની બહાર ઉતારીને આવવું એ કોના ઘરનો રિવાજ છે? સુરેખાના। પાંચ, પપ્પાના નાના ભાઈને ખાલી જગ્યા કહેવાય? પપ્પાના નાના ભાઈ એ આપણા શું થાય? કાકા। છ, તમારા કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ ખાલી જગ્યા છે? આપણા કુટુંબમાં સૌથી મોટા વ્યક્તિ એટલે કે વડીલ કોણ છે? દાદા। સાત, નાનું કુટુંબ ખાલી જગ્યા કુટુંબ? તો નાનું કુટુંબ સુખી કુટુંબ। પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। એક, મોટા કુટુંબમાં બધી જ અગવડતા પડે છે? તો મોટા કુટુંબમાં અગવડતા એટલે કે બધાની જરૂરિયાતો પૂરી થતી નથી એમ કે, તો સાચું। બે, કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન? કુટુંબ એટલે મમ્મી પપ્પા અને ભાઈ બહેન, તો ખોટું। ત્રીજો પ્રશ્ન, મમ્મીના મમ્મીને નાની કહેવાય? મમ્મીના મમ્મી એ આપણા શું થાય? નાની થાય, તો સાચું। ચાર પ્રશ્ન, પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય? પપ્પાના નાના ભાઈ શું થાય? આપણા કાકા થાય। કાકાના પત્ની આપણે શું થાય? કાકી થાય। અહીંયા શું કહે છે કે મામી થાય, તો શું આવશે? ખોટું। પાંચ, કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે? તો સાચું। છ, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ? વડીલોને આપણે માનથી બોલાવવા જોઈએ, તો શું છે? સાચું। સાત, કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય? કુટુંબમાં ઘરના સભ્ય કોણ હોય છે મોટા? આપણા પપ્પા, તો પપ્પાની વાત આપણે બધી જ માનીએ છીએ, તો શું આવશે? સાચું। પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડકા જોડો, વિભાગ અ અને વિભાગ બ,
विभाग अ ना सामे विभाग ब माथी जे साचू आवतू होय ए अहीं लखवानुं छे। तो नाना नाना कोने कहेवाय? तो मम्मीना पप्पा। मम्मीना पप्पा ए शुं थाय? आपणा नाना। पछी फुआ। फुआ तो फुआ कोने कहेवाय? पप्पानी बहેનના પતિ, એ આપણા શું થાય? ફુવા થાય। બનેવી। બનેવી કોને કહેવાય? બહેનના પતિ, આપણી બહેન હોય એમના પતિને શું કહેવાય? બનેવી। કાકા। પપ્પાના નાના ભાઈ, એ શું થાય? આપણા કાકા। માસા તો મમ્મીની બહેનના પતિ, એટલે આપણા શું થાય? માસા। પ્રશ્ન 5, તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેમની સામેના સંબંધો લખો। કુટુંબમાં જે વ્યક્તિ હોય એમનું અહીંયા નામ લખવાનું, દાદા હોય તો દાદાનું નામ લખવાનું, અહીંયા સામે સંબંધમાં શું લખવાનું? દાદા। અહીંયા પપ્પાનું નામ લખવાનું, અહીંયા સામે સંબંધમાં શું લખવાનું? પપ્પા। મમ્મીનું નામ લખવાનું છે, સામે સંબંધમાં શું લખવાનું છે? મમ્મી। એ રીતે તમારા કુટુંબના જે સભ્યો હોય એમના નામ અને એમનો તમારા જોડેનો સંબંધ લખવાનો છે। પ્રશ્ન 6, આપેલા ચિત્રને સાવચેતી પૂર્વક જુઓ। બે ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા દેખાય છે। આ ચિત્રમાં આપણે ચોપડીમાં જોયું તો બે વ્યક્તિ સરખા દેખાય છે, એ ચિત્રમાં ધ્યાનથી જોવાનું છે। પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યમાં લખો। એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે। તો આપણી પહેલી શાળા કઈ છે? તો આપણે જોયું હતું ચોપડીમાં કે આપણે સૌથી પહેલા બધું ક્યાંથી શીખીએ છીએ, તો ઘર આપણી પહેલી શાળા છે। આપણા ઘરેથી, આપણા કુટુંબ જોડેથી શીખીએ છીએ, તો ઘર એ આપણી પહેલી શાળા છે। પ્રશ્ન 2, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? કુટુંબમાંથી આપણને કયું શું શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, એટલે કે બધા ભેગા મળીને રહેવું, મદદરૂપ થવાની ભાવના, એટલે કે બીજા વ્યક્તિને આપણે મદદરૂપ થવું, વડીલોનો આદર અને માન આપવાનું શીખવા મળે છે। એટલે કે વડીલ વ્યક્તિ હોય એમનો આદર કરવો જોઈએ અને એમને માનથી બોલાવવા જોઈએ। આ બધું આપણને કુટુંબમાંથી શીખવા મળે છે। ત્રીજો પ્રશ્ન, સંયુક્ત કુટુંબ કોને કહેવાય? સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય છે। કેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય છે? તો આપણા કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી, પછી કાકા કાકીના છોકરાઓ હોય, પિતરાઈ ભાઈ બહેન, એ બધા જ એક જ ઘરમાં ભેગા મળીને રહેતા હોય એવા કુટુંબને કેવું કુટુંબ કહેવામાં આવે છે? તો સંયુક્ત કુટુંબ। 4, સલમાન અને રફીક વચ્ચે શું સંબંધ છે? તો સલમાન અને રફીક એ બંનેના વચ્ચે કયો સંબંધ છે? સલમાન અને રફીક પિતરાઈ ભાઈ છે, એટલે કે કાકા બાપાના ભાઈ, એટલે શું થાય? પિતરાઈ ભાઈ, પિતરાઈ ભાઈ છે। 5, તમારા કુટુંબમાં કોણ કોણ છે નામ લખો। આપણા કુટુંબમાં જેટલા વ્યક્તિ હોય એટલા, તો મારા કુટુંબમાં હું, મારા દાદા દાદી, મમ્મી પપ્પા, બહેન અને ભાઈ છે। હવે આ માહિતી તમારે જાતે લખવાની છે। તમારા કુટુંબમાં જેટલા સભ્યો હોય એટલા અને એમના નામ લખવાના છે। પ્રશ્ન 6, તમે નાનું કુટુંબ કોને કહેશો? આપણે નાનું કુટુંબ કોને કહીશું? તો જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ કહેવાય। એટલે કે આપણા દાદા દાદી રહેતા હોય અને મમ્મી પપ્પા રહેતા હોય અને આપણે ભાઈ હોય અને આપણે હોય, એટલા કુટુંબને આપણે કેવું કુટુંબ કહીશું? નાનું કુટુંબ। 7મો પ્રશ્ન, કુટુંબ નાનું હોય તો શો ફાયદો થાય? કુટુંબ નાનું હોય તો કુટુંબના બધા જ માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પાડી શકે
છે. કુટુંબ જો તમારું નાનું કુટુંબ હોય તો આપણી બધી જ જરૂરિયાતો પૂરી થઈ શકે, અને એક જ ઘરમાં રહેતા હોય નાના કુટુંબના બધા સભ્યો તો બધાને પોતપોતાની સગવડો પણ પૂરી પાડી શકાય છે, તેમજ સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે. બધા જ શાંતિથી રહી શકતા હોય છે. પ્રશ્ન 8, નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્ય લખો. નાનું કુટુંબ એ સુખી કુટુંબ એવું કહેવાય છે, તો એના માટેના બે વાક્યો લખવાના છે. તો નાના અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે, એટલે કે મમ્મી પપ્પાને એક કે બે બાળકો હોય, એટલે નાના કુટુંબમાં શું હોય છે, બાળકોની સંખ્યા ઓછી હોય છે. કુટુંબના સૌ સભ્યોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે છે. ઘરમાં ઓછા સભ્યો હોય માટે આપણને એમની જરૂરિયાતની ચીજવસ્તુઓ એમને મળી રહેતી હોય છે. પ્રશ્ન 9, તમારા અને તમારા પપ્પાના પપ્પા વચ્ચે કયો સંબંધ છે? તમારા એટલે કે આપણા અને આપણા પપ્પાના પપ્પા એમના વચ્ચે કયો સંબંધ થશે? મારા અને મારા પપ્પાના પપ્પા વચ્ચે પૌત્ર અને દાદાનો સંબંધ છે. ધોબી કયા કયા કામો કરે છે? ધોબી કયા કામ કરે છે? ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન, શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે? આપણે જોયું તો અગાઉના વિડીયોમાં, તો મારી મારા પપ્પા સાથે ચાલવાની બાબતમાં, મારા પપ્પાની મારા દાદા સાથે હસવાની બાબતમાં, મારી બહેનની મારા મમ્મી સાથે દેખાવની બાબતમાં, મારી બહેનની મારા પપ્પા સાથે વાત કરવાની બાબતમાં સમાનતા છે. બીજો પ્રશ્ન, શું આપણું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું? તો હા, મારા પપ્પા ખેતી કામ કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે. મારી બહેન મારા મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. ત્રીજો પ્રશ્ન, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? આપણે ઘરમાં આપણી મમ્મીને કયા કયા કામોમાં મદદ કરીએ છીએ? તો ઘરમાં હું મમ્મીને સફાઈ કામ કરવામાં, બહેનને સવારમાં પાણી ભરવાના કામમાં, દાદા દાદીને મંદિરે લઈ જવાના તથા પપ્પાને ખેતરમાં પાળેલા પશુઓને ઘાસ નાખવામાં અને પાણી પાવામાં મદદ કરું છું. જે ફાવતું હોય એવું આપણે કામ આવું કામ કરી શકીએ છીએ. ચોથો પ્રશ્ન, તમારા ઘરના કયા સભ્યોને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? આપણે જોયું હતું ને અગાઉના વિડીયોમાં, તો મારા ઘરમાં મારા પપ્પા ખુશ હોય ત્યારે તેમને હસવાની આદત છે. પ્રશ્ન 5, તમે ખુશ હોવ ત્યારે શું કરો છો? હું ખુશ હોઉં ત્યારે દાદી સાથે મળીને ગીતો ગાઉ, દીદી સાથે મળીને ગીતો ગાઉ અને ડાન્સ કરું છું, તેમજ મિત્રો સાથે વિવિધ રમતો રમી આનંદ માણું છું. પ્રશ્ન 6, તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? આપણે આપણા ઘરના જે વડીલો છે એમને કેવી રીતે માન આપીએ છીએ? તો અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે, એટલે કે આપણાથી મોટા જે સભ્યો છે એમને માન આપવામાં આવે છે. તેમની દરેક વાતોને આદર અપાય છે. ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરવામાં આવે છે. ઘરની બહાર નીકળીએ એટલે એમને પગે લાગીને નીકળીએ છીએ, તેમજ ઘરની કોઈ પણ નાની મોટી બાબતમાં તેમના સલાહ સૂચનો લેવાય છે, એટલે કે કોઈ વસ્તુ હોય તો આપણે એમને પૂછીને જ કરતા હોઈએ છીએ. પ્રશ્ન 7, સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતો પહેલો ચપ્પલ ઉતારીને આવવું. શું તમારા ઘરમાં પણ આવો કોઈ નિયમ પાળવામાં આવે છે?
તે કયા કયા છે? તો હા, સવારે ઉઠીને અમે ઘરના બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ અને વડીલોને પ્રણામ કરીએ છીએ. વળી રાત્રે ભોજન અમે બધા સાથે બેસીને લઈએ છીએ. પ્રશ્ન 8. ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? તો મારા દાદાજી પાસેથી આ બાબત પૂછતો તેમણે કહ્યું. ઘરના વડીલો એટલે કે દાદા નાના હતા ત્યારે શું કરતા હતા, આપણે એમને પૂછ્યું એટલે એમને આપણને કહ્યું. તેઓ નાના હતા ત્યારે તેમના પપ્પાને ખેતી કામમાં મદદ કરતા હતા. સવારે ખેતરમાં જવું, પાળેલા પ્રાણીઓને ઘાસ કૂડો આપવો, પાણી પાવવું અને પાકને પાણી આપવાનું કામ કરતા હતા. દાદાના પપ્પા પહેલાના સમયમાં કેવું કામ કરતા હતા એ જ છે જુઓ. તથા મારા પપ્પા અને મારા કાકા નાના હતા ત્યારે તેઓ પણ દાદાજીની સાથે ખેતરમાં ખેતી કામમાં મદદ કરતા હતા. મારા પપ્પા મારા દાદાજીને ઘરમાં પણ મદદ દાદીજીને ઘરમાં પણ મદદ કરતા હતા. ઘરનું પાણી ભરવામાં, કચરો કચરા પેટીમાં નાખવા જવા માટે તથા ઘરની ચીજ વસ્તુઓ લાવવા માટે હંમેશા સાથ આપતા હતા. એટલે કે પપ્પા દાદાને પણ ખેતી કામમાં મદદ કરતા હતા અને દાદીને પણ ઘરના કામમાં મદદ કરતા હતા. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. અહીંયા જુઓ, આ કૌંસમાં આપેલા છે એમાંથી જે અહીંયા બંધ બેસતો આવતો હોય એની સામે લખવાનો છે. પપ્પાની માને શું કહેવાય? આપણા પપ્પા છે એમના મમ્મી, એમને શું કહેવાય? તો દાદી. મમ્મીની બહેનને શું કહીને બોલાવશો? આપણા મમ્મીના બહેન છે એમને શું કહીને બોલાવીશું? આપણે માસી. ત્રીજો, પપ્પાની બહેનના પતિને શું કહેવાય? પપ્પાની બહેનના પતિ એ શું થાય? ફુવા. મોટા ભાઈના પત્નીને શું કહીને બોલાવશો? તો મોટા ભાઈના પત્ની છે એમને શું કહે, એ આપણા શું થાય? ભાભી. કાકાની પત્નીને શું કહેવાય? કાકી. પપ્પાના મોટા ભાઈને શું કહીને બોલાવશો? પપ્પાના મોટા ભાઈ, નાના ભાઈ હોય તો આપણા શું થાય? કાકા થાય. એવી જ રીતે મોટા ભાઈ હોય તો શું થાય? મોટા બાપા. મમ્મીના ભાઈની પત્નીને શું કહેશો? મમ્મીના ભાઈ એમના પત્ની, મમ્મીના ભાઈ આપણા શું થાય? મામા. મામાના પત્ની આપણે શું થાય? મામી. બહેનના પતિને શું કહેવાય? બહેનના પતિ એ શું થાય? આપણા બનેલી અથવા જીજાજી. પપ્પાની બહેનને શું કહીને બોલાવશો? ફોઈ. મમ્મીના ભાઈને શું કહેવાય? તો મામા. પ્રવૃત્તિ છે કુટુંબના સભ્યો એક સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો. અહીંયા આપણે જોયું હતું ને પાઠ્યપુસ્તકમાં એ પ્રમાણે ફોટો દોરવાનો છે અથવા ચોંટાડવાનો છે. પછી અહીંયા તમારા કુટુંબમાં નીચેની વિગતો ભરો. આપણા કુટુંબના સભ્યો જે છે અહીંયા લખ્યું છે દાદાનું નામ, તો આપણા દાદાનું નામ લખવાનું છે. દાદીનું નામ, તો અહીંયા દાદીનું. એ પ્રમાણે આ વિગત તમારા કુટુંબની તમારે ભરવાની છે. હોટ પ્રકારના પ્રશ્નો, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને લખવાનો છે. તો 1. નેહાના કુટુંબમાં કરશન દાદા, તે પછી નેહાના પપ્પા, તેની મમ્મી, કાકા કાકી, મોટા ભાઈ અને નેહા સૌ સાથે મળીને રહે છે. તો નેહાના દાદા પછી ઘરમાં વડીલ વ્યક્તિ કોણ હશે? તો કોણ હશે? નેહાના પપ્પા. વિનોદભાઈ એ કૃણાલના પિતાના ભાઈ છે. તો વિનોદભાઈ અને કૃણાલ વચ્ચે શો સંબંધ કહેવાય? તો શો સંબંધ થશે? કાકા ભત્રીજા. જયશ્રી બહેન એ કૃપાના મમ્મીના નણંદ થાય છે. તો જયશ્રી બહેન અને કૃપા વચ્ચે શો સંબંધ થયો? જયશ્રી બહેન અને કૃપા વચ્ચે કયો સંબંધ થશે? ફોઈ ભત્રીજી. તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય? દાદાના નાના ભાઈ આપણા પપ્પાને શું થાય? કાકા. તમારા મામીને
તમારા મામાની બહેન તમારે શું થાય? મામાની બહેન આપણા શું થાય? માસી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે.